સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ખાતે આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં પ્રાંતિત પાલિકા દ્વારા સફાઈ તથા ધન કચરો લેવા માટે કોઈ ના આવતું હોય સોસાયટીની મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને. સોમવાર બપોર સુધીમાં કચરાની ગાડી નહીં આવે તો રહીશો ધન કચરો પાલિકામાં ઠાલવશે. પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ ગ્રીન પાર્ક 1 અને 2 સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી સફાઈ માટે કોઈ ના જતું હોય અને સોસાયટીમાંથી ઘન કચરો લેવા માટે પણ પાલિકાની ગાડીઓ ના આવતી હોય. રહીશોના ઘર આગળ કચરાની ડોલો ઘન કચરાથી ઉભરાતી જોવા મળી રહી છે. તો સોસાયટીના રહીશોએ પ્રાંતિજ પાલિકા રજૂઆત બાદ પણ કચરો ઉઠાવવા માટે પાલિકામાંથી કોઈ ન આવતા સોસાયટીની મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તો સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે સફાઈ માટે પણ કોઈ ન આવતા સફાઈ તો અમે જાતે ઘર આગળ કરી દઈએ છીએ પણ ભેગો કરેલો ઘન કચરો કોઈ લેવા માટે ન આવતા ઘર બહાર કચરાની ડોલો ભેગી થઈ છે અને પહેલાં તો સોસાયટી બહાર ખુલ્લી કેનાલ હોય ત્યાં રહીશો કચરો ફેંકવા જતા હતા પણ તે પણ પૂરાઈ જતા હવે કચરો નાખવો મુશ્કેલ બન્યો છે અને કચરો લેવા માટે પાલિકામાંથી ગાડી ના આવતી હોય. હાલ તો સોસાયટીના રહીશોના ઘર આગળ 5 થી 6 ડોલો ઘન કચરો એકઠો થયો છે અને ઘર આગળ કચરાની ડોલો ભરેલ દુર્ગંધ મારતી પડી રહી છે. તો રહીશોનું કહેવું છે કે અમે પાલિકામાં નિયમિત સફાઈ વેરો સહિતના વેરાઓ ભરીએ છીએ છતાંય પાલિકા દ્વારા અમારી સોસાયટીમાં કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. સ્ટ્રીટ લાઇટો પણ સોસાયટીના રહીશોએ જાતે નાખવામાં આવી છે ત્યારે હાલ તો પાલિકામાં ચીફ ઓફિસરનું રાજ હોય પણ ચીફ ઓફિસર દ્વારા અમારી સોસાયટીઓની રજૂઆતો ઉપર ધ્યાન દેવામાં આવતું નથી અને ચીફ ઓફિસર જાણે સરકારી ખુરશી તોડતા હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. ત્યારે રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત બાદ અને નિયમિત વેરો ભરવા છતાંય પાલિકા દ્વારા ઘન કચરો લેવામાં ન આવતા સોસાયટીની મહિલાઓએ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં કચરો લેવા માટે કચરાની ગાડી નહીં આવે તો સોસાયટીની મહિલાઓ ઘર આગળ ભેગો કરેલ ઘન કચરો પાલિકામાં જઈને ઠાલવવામાં આવશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા દ્વારા સોસાયટીના રહીશોના ઘરે જમા થયેલ ઘન કચરો ઉઠાવવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું. રાહુલ ચેલેસ્ટી, પ્રાંતિજ. અમારે ગ્રીન પાર્ક સોસાયટીમાં ગ્રીન પાર્ક 1-2 છેલ્લા 10 દિવસથી કચરાવાળો કચરાની ગાડીવાળો લેવા આવતો નથી. કચરો બધાના ઘેર કચરાના ઢગલા થઈ ગયા છે અને નગરપાલિકાવાળા કોર્પોરેટરોને બી આપણે ફરિયાદ કરીએ કે કહીએ પણ કોઈ કચરાની ગાડી મોકલતું નથી અને કચરાની ગાડીવાળો કહેશે મને કે તો જ હું આવી શકું. તો હવે અમારે કરવાનું શું? સોસાયટીના નાકે કોમ્પ્લેક્સ બની ગયું એટલે ત્યાં આગળ વાઘા પહેલાં કચરો નાખતા હતા એ બધું બંધ થઈ ગયું અને બધા જે બીજા બધા હોય છે ત્યાં નાકા ઉપર નાખ્યા હોય બધો કચરો બધો એ કૂતરા બધા તાણીને અહીંયા જ લઈને આવે. હવે એ કચરાનો નિકાલ કંઈક થાય તો સારી વાત છે અને શું છે કે ટેક્સ તો બધા ટેક્સ ઉઘરાવા તો આવી જાય છે કાગળો લઈ લઈને કે આટલો ટેક્સ સોસાયટીવાળાને આટલો ટેક્સ સોસાયટીવાળાને આટલો ટેક્સ પણ પછી એ પ્રમાણે તમારે સેવા બી આપવી જોઈએ કે નહીં? જે જરૂરિયાત સેવા આટલો બધો રોગચાળો કે કાદવ કીચડ તો નથી દવા છાંટવા આવતા કોઈ ખાલી પેલા સર્વે વાળા તમારા ઘરે કેટલા તાવ વાળા છે કે એ સર્વે કરવા વાળા આવશે બાકી કચરો લેનારો નથી આવતો નથી કોઈ દવા છાંટનારું આવતું આટલો વરસાદ આવ્યો રોગચાળો ફાટે નીકળે તો શું કરવાનું? ને આ મામલતદારને બી મારે કહેવાનું છે અને ચીફ ઓફિસર જે બધા હોદ્દા લઈ લઈને બેઠા છે અને નગરપાલિકાના જે બધા કોર્પોરેટરો ને જે બધા સભ્યો છે એ બધા ખાલી ખિસ્સા ભરવા માટે જ છે કે આ બધી સેવાઓ માટે છે કે નહીં? અને માર્કંડેશ્વર મહાદેવ ગામનું મંદિર છે મોટામાં મોટું નહીં ત્યાં સફાઈ કરવા કોઈ જવાનું? હું મહાદેવમાં શ્રાવણ મહિનામાં રોજ જતી ત્યાં કોઈ જતું નથી સફાઈ કરવા. દશામાં મંદિર સુધી સફાઈ કરવાની ઉપર સફાઈ કરવા જવાનું નહીં. હું જાતે રૂબરૂ જઈને કીધું છે પેલા સફાઈવાળાઓને કે અહીંયા આગળ બી સાફ કરો પણ ના મહાદેવ સાફ કરવા નહીં જવાનું. ખાલી ટેક્સના બિલો મોકલવાના. નગરપાલિકા ખાલી ટેક્સ લેતા જ આવડે છે સેવાઓ બજાવતા નથી આવડતી તો પણ તમારા નગરપાલિકાનું કામ શું છે અહીંયા આગળ? અને કચરો તો અમે બધા સોસાયટીવાળા જાતે પોતાના ઘર આગળ બધા જાતે જ વાળી લઈએ છીએ. ખાલી વોટ લેવાના અને ટેક્સ લેવાના બાકી સેવાઓ કરવાની નહીં તો પછી એવી નગરપાલિકાની જરૂરત શું છે? કચરાવાળો ક્યાંનો એટલે 10 દિવસથી આવતો નથી અને એક જણના ઘેર
ત્રણ ત્રણ ડોલો ભરવાની છે. અને અત્યાર સુધી તો અમે અમારા સોસાયટીના આગળ ઓગુતું ને તેવા ગામમાં જઈને ઠલવ્યા હતા, તો આવું તો બિલ્ડરે ચોખ્ખી ના પાડી દીધી કે અહીંયા આવવાનું નથી તમારે કચરો નાખવા. અમે અમારી સોસાયટી આગળ છે અને પાછળ બીજી સોસાયટી છે, એમ કરીને જેટલો 150 જેટલા મકાન 150 ઉપરના મકાનો છે. હવે એ બધા મકાનોવાળા અત્યારે કચરો નાખવા જાય ગયો અને સોસાયટીમાં જો પેસવાનું છે ને ત્યો જ બધા ઢગલા કરી જાય છે આઈ. અને અમારે રહેવાનું, અમારા બાળકોનું નુકસાન થાય અને રોગ થાય તેની જવાબદારી કોણ લે? અને અમારે છેલ્લા કેટલાય વર્ષોથી આવો ચાલ્યું જ આવા શકે, જ્યારે કચરો ના હોય ને અને બોલાવા જઈએ એટલે મને એમ જ કહેશે કે ના ભાઈ મારા અમે તો અમન કહેશી ને તો જ આવીશું, અમનું તો હતી કહેતા નથી ને એટલે અમે આવીએ છીએ. મારે પાડોશીમાં એક અમિતાબેન કરીને છે ને, અમિતાબેન વારંવાર નગરપાલિકામાં ફોન કરશું ને તાને એ ભાઈ ત્યોથી કચરાવાળો આવે છે, તે સિવાય કચરાવાળો આવતો નથી. અને હમણાં વચ્ચે નગરપાલિકાવાળો કાગળિયો લઈને આવ્યો તો વેરો ભરવા માટે, તો એ વેરામાં એ બધાએ એનું ફરિયાદ કરી કે ભાઈ તું આજે વેરાનો કાગળિયો લઈને આવ્યો છું તો વેરો તો અમારો કચરાવાળો નહીં સોસાયટીમાં વારવાવાળો આવતો કે નહીં આવતો, કચરાવાળી કે ગાડી આવતી નથી, કશું જ આવતું, તો તું કાગળિયો હાનો લઈને આવ્યો? એટલે કહેશે કે બેન લાવ તમારો કચરો હું આજે ઊંચો કરીને લઈ જાઉં. કેટલી વાર રજૂઆત કરી છે અને ફોન વગર તો કચરાવાળો લેવા આવતો જ નથી અમારે ત્યાં. કેટલાય સમયથી આજે આવ્યો તો 15 દિવસ ના આવો, અને 15 દિવસ ના આવો તો પછી અઠવાડિયે આવો, અઠવાડિયે ના આવો તો 10 દિવસે આવો. પણ અત્યાર સુધી એમાં પ્રોબ્લેમ નહોતો થતો કે આગળ અમારું અઘુતું તેમ એવા ગામ નાખી આવતા હતા, પણ હવે અઘુભું રહી ગયું છે. બિલ્ડરે ચોખ્ખી ના પાડી કે હવે કચરો નહીં નાખવાનું, એટલે આવું અમારી સોસાયટી આગળ બધા ઢગલો કરી જાય છે. હવે એ તો અમારા તો પોતે ઢગલો કરવા ના જ જવાય ને, એક ઘરમાં તત્તાઈ ડોલો ભરવાની છે કચરાની, તો કરવું શું અમારે? હવે આનો નિકાલ તો નગરપાલિકા કરી આપો ને મન, અમારથી તો થોડો નિકાલ થવાનો છે આનો. મનમાં એપ્રોચ રોડ હાઈવે ઉપર જે ગ્રીન પાર્ક વન છે ત્યાં કચરો લેવા ગાડી છેલ્લા 10 દિવસથી આવી નથી. અત્યારે બધાના ઘેરે આખી ડોલો નહીં વધારે કચરો ભરેલો પડ્યો છે, હવે એ કચરો નાખવો જ કયો અમાર એનું પ્રશ્ન છે. પહેલાં તો ગાડી વારવા તો નહીં આવતા કોઈ નહીં, પણ ખાલી કચરો લેવા તો એમને આવવું પડે નગરપાલિકાવાળા. કોઈ અહીંયા ગાડી નહીં, ગાડીવાળો અમે ફરિયાદ કરે કે ભાઈ તું કેમ આવતો નથી, તો એમ કહે કે મને કોઈ નગરપાલિકામાંથી મોકલતું નથી, ત્યાંથી મને મોકલું તારે અમે આવીએ ને, તો અમારા કચરો શું કરવો? ઘેર ખાડા કરીને ઘર મોડાટીએ તારું પછી અત્યારે ચોમાસાની અંદર વાસમારા ડોલો ચો મૂકી રાખવાય અને ટેક્સ વેરો લઈ લઈશ વર્ષે વર્ષે. સફાઈ વેરો શું કરવા લેશો? તાર ના હોય તો રવા દો કે નગરપાલિકામાં સફાઈ વેરો લેવાનો અને અપરથી કચરો અમારે વારવાનો અને પાછો નાખવાય અમારે જવાનો. ઓતરા દિવસે ગાડી આવી જો અમારે કચરો લેવા, ભલે વારવા ના આવે તો કોઈ નહીં, અમે જાતે વારી લઈશું. લાઇટ લાઇટો આ લાઇટો અમે સોસાયટી વાળા નાખીશ, કોઈએ પૈસા રહે તો કે કોઈ દિવસ આવશે બલ્બ નાખવા કે જોવા કે લાઇટો બનશે. સ્ટ્રીટ લાઇટોની તો એની ફરજ છે કે નહીં? સ્ટ્રીટ લાઇટે નહીં બંધ પડ્યું હોય તો સ્ટ્રીટ લાઇટ એમનીમાં ચોમાસું એમની પડી રહ્યો, કોઈ જોવા જ નહીં કે કશું જ નહીં. તો વેરો ભરીએ, લાઇટ વેરો ભરીએ, સફાઈ વેરો ભરીએ, તો એનું કોઈ એ જ નહીં ભરવા. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.